નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે યુએન કાર્ડ શું છે તેના વિશે માહિતી મેળવીશું. તો આજે જ આપણે યુએન કાર્ડ વિશેનો જે સરકારશ્રી દ્વારા એક ડોક્યુમેન્ટરી વિડીયો બનાવવામાં આવેલ તે વિડીયો ચેનલ ઉપર પોસ્ટ કરેલ છે, તો તેનાથી તમે થોડાક વાકેફ થઈ ગયા હશો. તો તેના વિશે આપણે વિગતવાર આ વિડીયોમાં જોઈશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત સરકારના લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા યુવિન કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. તો આ યુવિન કાર્ડ શું છે, તેનાથી શું શું લાભ થાય, યુવિન કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, કેટલી પાત્રતા ધરાવતા હોય તો યુવિન કાર્ડ મળી શકે, અને યુવિન કાર્ડ ક્યાં કઢાવવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને યુવિન કાર્ડ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે પ્રેઝન્ટેશન દ્વારા તે વિગતો જોતા જઈએ. યુવિન કાર્ડ યોજના, તો તે કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર ઉપલબ્ધ છે. તેના વિશે આપણે આગળ જોતા જઈએ કે યુવિન કાર્ડ શું છે. તો મિત્રો, સરકારશ્રી દ્વારા યુવિન કાર્ડ યોજના અંતર્ગત અસંગઠિત કામદારોને ઓળખના પુરાવા તરીકે એક યુનિક નંબર સાથે જારી કરવામાં આવતું કાર્ડ છે, જેને યુવિન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, જે અસંગઠિત કામદારો છે, અસંગઠિત એટલે કે અનઓર્ગેનાઇઝ એમ્પ્લોય, એવા કામદારો કે જેઓ ક્યાંય રજીસ્ટર થયેલ નથી, એટલે કે કોઈ પણ કંપની કે અન્ય કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય પણ ESIC, NPS કે EPFO અંતર્ગત રજીસ્ટર થયેલ ન હોય તેવા અસંગઠિત કામદારોને એક ઓળખના પુરાવા તરીકે આ યુનિક નંબરવાળું કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, જેને યુવિન કાર્ડ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે યુવિન કાર્ડના ફાયદા શું, યુવિન કાર્ડથી શું ફાયદો થાય. તો મિત્રો, યુવિન કાર્ડના ફાયદા જોતા જઈએ કે ભવિષ્યમાં દરેક સરકારી યોજનાઓ એક જ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે, અને યુવિન ઓળખ કાર્ડ ધારક અસંગઠિત શ્રમયોગીઓને નીચે મુજબની કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર થશે. તો આપણે જોઈએ કે તેના અંતર્ગત કઈ કઈ યોજનાઓનો લાભ મળવાપાત્ર થશે. તો તમે જ્યારે કાર્ડ કઢાવશો તો આ પ્રમાણે વિવિધ યોજનાઓના જે લાભ મળવાપાત્ર હોય છે તે પ્રમાણે કાર્ડની પાછળની સાઈડે પ્રિન્ટ થઈને આવશે. તો આપણે એક પછી એક જોતા જઈએ કે કઈ કઈ યોજનાઓના લાભ મળવાપાત્ર થાય છે. તો યુવિન કાર્ડ અંતર્ગત મિત્રો, મહાવાત્સલ્ય યોજના, અકસ્માત જૂથ સહાય યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, તે ઉપરાંત આગળ જોઈએ કે ગંભીર બીમારીમાં સહાય, વ્યવસાયિક રોગોમાં સહાય, શિક્ષણ સહાય, આવાસ બાંધવા માટેની સહાય, કાનૂની સહાય, કૌશલ્ય વિકાસ તાલીમ માટેની સહાય, અને સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલ કરવામાં આવતી લાગુ પડતી હોય તેવી યોજના હેઠળ મળવાપાત્ર લાભ હોય છે તે તમામ લાભો આ યુવિન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે યુવિન કાર્ડ માટેની પાત્રતા શું. તો યુવિન કાર્ડ માટેની પાત્રતામાં આપણે વિગતો જોતા જઈએ કે અસંગઠિત કામદાર હોવા જોઈએ. તો મિત્રો, જે લોકો અસંગઠિત કામદાર હોય તેવા લોકો આ યુવિન કાર્ડ માટે પાત્રતા ધરાવતા હોય છે. ત્યાર પછી મિત્રો, બીજી પાત્રતા જોઈએ તો ઉંમર. તો ઉંમરમાં 18થી લઈ અને 60 વર્ષની ઉંમર હોય તેવા લોકો આ યોજના માટે પાત્ર ગણવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોવા જોઈએ, એટલે કે કોઈ પણ કંપની અંતર્ગત EPFO, NPS કે ESIC હેઠળ રજીસ્ટર થયેલા હોવા જોઈએ નહીં, એટલે કે સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત ન હોય તેવા વ્યક્તિ જ યુવિન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવે છે. અને ત્યાર પછી જોઈએ તો કે આધાર કાર્ડ ધરાવતા હોવા જોઈએ. તો યુવિન કાર્ડ કઢાવવા માટે આધાર કાર્ડ એ જરૂરી છે. તો આધાર કાર્ડ ધરાવતા હોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો સેવિંગ્સ બેંક એકાઉન્ટ અથવા તો જનધન એકાઉન્ટ હોવું જરૂરી છે.
जो तमारी पासे कोई पण बचत खातु होय अथवा बचत खाता ने बदले जनधन एकाउंट धरावता होय तो पण चाली जशे। तो आटली पात्रता धरावता होय तेओ युविन कार्ड कढावी शके छे। त्यार पछी मित्रों आपणे आगळ जोईए के युविन कार्ड कोण कढावी शके। तो कृषि कामदार, पशुपालन करता होय, आरोग्य सेवाओमां जोड़ायेला होय, आशा वर्कर बहनो होय, आंगणवाड़ी वर्कर होय, मध्यान भोजन कामदार होय, सफाई कामदार होय, रमकड़ा बनावनार होय के पछी वेल्डिंग काम करता होय, बूट पॉलिश करता होय, हेर ड्रेसिंग करता होय, लॉन्ड्री काम करता होय, ते उपरांत हजू आगळ आपणे जोईए के माटी काम करता होय, घरेलू काम करता होय, नाना उद्योगोमां काम करता होय, सुरक्षा सेवा साथे संकळायेला होय, रिक्षा के अन्य वाहनना चालक होय, दर्जी काम करता होय वगैरह जेवा 125 थी वधु व्यवसायोनो समावेश आ युविन कार्ड हेठळ करवामां आवेल छे। तो जो तमने जरूरियात होय तो नीचे कॉमेंट बॉक्स में जणावजो। तो तेमां 125 थी वधु व्यवसायोमां कया कया व्यवसायनो समावेश थाय छे तेनो आपणे एक अलगथी विडियो बनावी देशुं, જેથી આપ સૌને ખ્યાલ આવે કે કયા કયા વ્યવસાયોએ યુવિન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવેલ છે અને તે વ્યવસાય કરતા વ્યક્તિઓ યુવિન કાર્ડ કઢાવી શકે છે। તો મિત્રો આ પ્રમાણે જુદા જુદા 125 થી વધુ વ્યવસાયોનો સમાવેશ આ યુવિન કાર્ડ હેઠળ કરવામાં આવેલ છે અને તે લોકો છે તે યુવિન કાર્ડ કઢાવી શકે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે યુવિન કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે। તો સૌ પ્રથમ આધાર કાર્ડની જરૂરિયાત રહેશે, ત્યાર પછી બેંકની પાસબુકની નકલની એક જરૂરિયાત પડશે। તે ઉપરાંત આગળ જોઈએ તો જે લોકો 1,20,000 કરતાં ઓછી આવક ધરાવતા હોય તો તેઓને આવકના દાખલાની જરૂરિયાત રહેશે। તેથી વધુ આવક હોય તો આવકના દાખલાની જરૂરિયાત રહેતી નથી। ત્યારબાદ અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ થતો હોય, જેમ કે AAY હોય, BPL હોય, તો આ પ્રમાણે અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ થતો હોય તો તેમના રેશન કાર્ડ કે અન્ય જે અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ થાય છે તે અંગેનો બીજો કોઈ પુરાવો હોય તો તે પુરાવાની જરૂરિયાત રહેશે। ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે યુવિન કાર્ડ ક્યાંથી કઢાવવું। તો મિત્રો યુવિન કાર્ડ કઢાવવા માટે તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે અને યુવિન કાર્ડ કઢાવ્યા પછી યુવિન કાર્ડ ધારકે દર 5 વર્ષે યુવિન કાર્ડને રિન્યૂ કરાવવાનું રહેશે। તો મિત્રો આવી જ અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો અહીંયા તમે ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો। તે ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલ છે અને જો તમારે ટેલિગ્રામ ઇન્સ્ટોલ હોય તો ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ મળી જશે। તો ત્યાં પણ આપણે આવી યોજના વિષયક તેમજ જમીન રેકર્ડને લગતા અને અન્ય સરકારશ્રીની જાહેરાતો વિશેના વિડીયોની લિંક મૂકતા રહીએ છીએ તથા સરકારી પરિપત્રો પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ જે ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકે। તો જો તમને ઉપયોગી લાગે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો, જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।